તો ધાનેરામાં બનાસકાંઠા એસીબીની સફળ ટ્રેપ થઈ છે. આવાસ વિસ્તરણ અધિકારી લાંચમાં સપડાયા છે. પીએમ આવાસ યોજનાના બીજા હપ્તા માટે લાંચ માગી હતી, 7000ની લાંચ લેતા અહીંયા ઝડપાઈ ચૂક્યા છે. વિસ્તરણ અધિકારી સુરેશ પટેલ એસીબીની ટ્રેપમાં ફસાયા છે. તાલુકા પંચાયત એઆરડી શાખામાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં વિસ્તરણ અધિકારી સુરેશ પટેલ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. એસીબીની ટ્રેપથી અન્ય લાંચિયા સરકારી બાબુઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. અહીંયા ધાનેરામાં બનાસકાંઠા એસીબીની સફળ ટ્રેપ થઈ છે. આવાસ વિસ્તરણ અધિકારીએ લાંચ માગી હતી અને લાંચ લેતા અહીંયા ઝડપાઈ ચૂક્યા છે. પીએમ આવાસ યોજનાના બીજા હપ્તા માટે લાંચ માગી હતી, 7000ની લાંચ માગી હતી અને 7000ની લાંચ લેતા અહીંયા ઝડપાઈ ચૂક્યા છે. વિસ્તરણ અધિકારી સુરેશ પટેલ અહીંયા એસીબીની ટ્રેપમાં ફસાયા છે. ત્યારે બનાસકાંઠા એસીબી આ બાબતે વધુ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધાનેરામાં એસીબીની ટ્રેપથી લાંચિયા સરકારી બાબુમાં ફફડાટ વ્યાપ્યો છે.